ધોરણ 9-10 ની અંદર પૂછાતા એક મહત્વના ફંક્શન જે જેનું નામ છે ઇન્ક્વાયરી એઝ નેચર. આ ટોપિકનું પ્રોપર નામ છે ઇન્ક્વાયરી એઝ નેચર, પણ ક્યારેક ક્યારેક આને સીકિંગ ઇન્ફોર્મેશન તરીકે પણ પૂછવામાં આવે છે. બંનેનો મિનિંગ સેમ જ છે કે તમને ઇન્ક્વાયરી એઝ નેચર પૂછવામાં આવે અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન, બંને વસ્તુ સેમ છે. ક્યારેક રેર કેસની અંદર આસ્કિંગ અબાઉટ નંબર કે સંખ્યા વિશે પૂછવામાં આવે છે. તો સૌથી પહેલાં તો તમારે આ બે બંને વસ્તુ સમજી લેવાની છે કે ઇન્ક્વાયરી એઝ નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન શું છે. આમાં તમારે મેઇન વસ્તુ એ જ યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ કે બાબત માટે આપણે પૂછપરછ કરવાની હોય છે. આ ટોપિકની અંદર ફરજિયાત જે તમારે વાક્ય બનાવવાનું હોય છે મિત્રો, તે પ્રશ્નાર્થ બનાવવાનું હોય છે. એટલે એ પણ યાદ રાખવાનું કે ફરજિયાત વાક્ય પ્રશ્નાર્થ બનાવવું. એટલે આની અંદર જે છે મિત્રો, કે આપણે જે ડબલ્યુ એચ ક્વેશ્ચન વાળો ટોપિક ભણ્યા તે પણ તમને ઘણી રીતે મદદરૂપ થશે. એટલે ઇન્ક્વાયરી નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન બંને વસ્તુ સેમ છે. કોઈ પણ વસ્તુ વિશે કે કોઈ પણ બાબત માટે આપણે પૂછપરછ કરવાની હોય છે, અને જો આસ્કિંગ અબાઉટ નંબર ક્યારેક એવો આવે તો આસ્કિંગ અબાઉટ નંબર નો જવાબ ફરજિયાત તમારે બનતો હશે હાઉ મેની થી. માની કે નંબર સંખ્યા વિશેની જ્યારે આપણે પૂછપરછ કરવાની હોય ત્યારે હંમેશા આપણે લેવાનું હોય હાઉ મેની. અને કોઈ વાર આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી નો અર્થ થાય જથ્થો, તો જો ક્વોન્ટિટી પૂછાય ત્યારે તમારે ફરજિયાત બનતું હશે હાઉ મચ. આ ચારે ટોપિક જે છે મિત્રો તે સેમ જ છે, પણ ખાસ એટલું યાદ રાખવાનું કે આસ્કિંગ અબાઉટ નંબર હોય તો ફરજિયાત હાઉ મેની, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી હોય તો ફરજિયાત હાઉ મચ. એટલે આ રીતે તમારે યાદ રાખવું. બાકી આ પ્રોપર આનું જે નામ છે તે છે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન. ચાલો ઉદાહરણ જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. પરીક્ષાની અંદર તમને હાઉ મચ આપેલું હોય પછી ખાલી જગ્યા હોય ને અહીંયા લખેલું બોલો ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, કઈ પણ મેઇન સવાલ તો છે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા આપેલું હોય સીકિંગ ઇન્ફોર્મેશન, કે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન આપેલું હોય. આ બંને માત્ર હાઉ મેની ને હાઉ મચ તેમાં જ આવશે. ઇન્ક્વાયરી એઝ નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન કોઈ પણ જગ્યાએ હોય શકે સવાલની અંદર. તો મેઇન તો તમારે આમાં એટલું જ યાદ રાખવાનું છે કે તમારે પ્રશ્ન બનાવવાનો છે, ગ્રામેટિકલ તમે સાચા હોવા જોઈએ તે જરૂરી છે. તો હાઉ મચ, હવે હાઉ મચ થી ધારો કે તો આપણને યાદ હશે તો આપણે પ્રવાહી પદાર્થ વિશે બનાવવાનું હોય છે. તો હાઉ મચ પ્રવાહી પદાર્થ ની વાત છે તો હાઉ મચ વોટર. ચાલો ઠીક છે, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક, અને તમે લઈ લો પ્રશ્ન ચિહ્ન. તો આ તમારો 110% જવાબ રાઈટ. પણ જો આપણે આમાં એમ બનાવ્યું હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, કે ગ્લાસ ની અંદર કેટલું પાણી છે, તો પણ સાચું. તમને વોટર લેવાની ઈચ્છા નથી, મિલ્ક માં જેવો છો દૂધ, તો પણ સાચું કે હાઉ મચ મિલ્ક ડીડ યુ ડ્રિંક, ડુ યુ ડ્રિંક, વિલ યુ ડ્રિંક. કોઈ પણ એક ફાલ સ્પેસિફિક, કોઈ પણ એક ફાલ સાચી રીતે ફોલો થતો હોય તે તમારે આની અંદર ધ્યાન રાખવાનું છે. તો આપણે સાદા વર્તમાન કાળનો પ્રશ્ન બનાવ્યો કે હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક. એટલે મેં તમને કીધું કે આમાં ફરજિયાત તમારે ગોખવાની કોઈ જરૂર નથી કે તમારે એ જ જવાબ લેવો, બરાબર. તમે ગ્રામેટિકલ સાચા હશો એટલે તમારો જે જવાબ છે તે 100% સાચો પડશે. એટલે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ત્યાર પછી હાઉ મેની નામા હોય મેં તમને કીધું આસ્કિંગ અબાઉટ નંબર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. આ બંને માંથી કોઈ પણ સવાલ હોય તેનો અર્થ સેમ જ થાય છે. માત્ર ને માત્ર આસ્કિંગ અબાઉટ નંબર હોય તો હાઉ મેની, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી હોય તો હાઉ મચ. હવે હાઉ મેની તો કોઈ પણ સંખ્યા વિશેની વાત છે, ધારો કે લઈએ હાઉ મેની સ્ટુડન્ટ્સ, પ્રશ્ન બનાવવાનો છે તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, કે ક્લાસરૂમમાં કેટલા વિદ્યાર્થીઓ છે. ક્લાસ તમારે ભૂલવાનું નથી, પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લાસરૂમ ની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે, ખાસ યાદ રાખવાનું જે છે મિત્રો ત્યાં આપણે છે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે ક્વેશ્ચન માર્ક આપણે કર્યું હાઉ મેની. હવે અહીંયા સ્ટુડન્ટ્સ જ બનાવવું જરૂર નથી, આપણે એમ પણ માનીએ છીએ કે હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ, અહીંયા એ રીતે પણ ચાલે, પણ આપણે ભણી શકીએ તેવી વાત હોય ત્યારે એ લઈ શકીએ. એટલે હાઉ મેની, કોઈ પણ આપણે ભણી શકીએ તેવી વસ્તુ તમે કોઈ પણ અહીંયા લઈ શકો. હવે વોટ, તો આમાં આસ્કિંગ અબાઉટ નંબર કે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી પૂછાય છે કે નહીં. વોટ, તો આમાં સિમ્પલ જ આપણે પ્રશ્ન બનાવવાનો હોય છે. ધારો કે આપણે લઈએ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ, કોઈ પણ વસ્તુ લઈ લેવાની, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી સેટ, અને કરવાનો ક્વેશ્ચન માર્ક. એટલે તમારે કોઈ પણ વસ્તુની જે પૂછપરછ છે મિત્રો તે આ ટોપિકની અંદર કરવાની રહેશે, બરાબર. આ બંનેનો અર્થ છે
નંબર પૂછાય તો હાઉ મેની, ક્વોન્ટિટી પૂછાય તો હાઉ મચ, આ રીતે કોઈ પણ આ જ ઉદાહરણ બનાવો એવું કોઈ ફરજિયાત હોતું નથી. તમને મન પડે ગ્રામેટિકલ તમે સાચા હોય એવા કોઈ પણ ઉદાહરણ તમે બનાવી શકો. ચાલો આપણે થોડા વધારે ઉદાહરણ સમજીએ એટલે તમને થોડી વધારે સમજ. ઇન્ક્વાયરી ઇઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન, આ વધારે ઉદાહરણ સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. વેર એટલું તમને આપેલું હોય, પાછળ ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા જે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી ઇઝ નેચર પૂછેલું છે, તો કોઈ પણ સ્થળ વિશે આપણે પૂછપરછ કરી શકીએ. તો વેર છે તો આપણે અહીંયા લખી શકીએ કે વેર ડુ યુ લીવ, પૂછે છે તો ધારો કે આપણે લખીએ આ રમેશ, પ્રશ્નચિહ્ન લેવાનું છે એ ધ્યાન રાખવાનું, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ધારો કે આપણે લખીએ વેન ડુ યુ જોઈન અ સ્કૂલ. ચાલો વેન ડુ યુ જોઈન અ સ્કૂલ છે, તમે આ જે સ્કૂલ છે તે ક્યારે જોઈન કરી. ડુ સાથે મૂળરૂપ, આપણે ગ્રામેટિક વાલ સાચા છે, ડીડ સાથે પણ મૂળરૂપ લઈ શકો તો એ સાદા ભૂતકાળનો પ્રશ્ન બને, વિલ સાથે પણ મૂળરૂપ લઈ લો સાદા ભવિષ્યકાળનો પ્રશ્ન બને. ચાલો ડુ યુ હેવ, આ ઓલરેડી પ્રશ્ન આપેલો છે તો ડુ યુ હેવ અ કપ ઓફ ટી ઇન હાઉસ, આવું આપણે બનાવવાની ઈચ્છા હોય તો બનાવી શકીએ કે તમારી પાસે શું ચાની એક કપ તમારા ઘરની અંદર છે, ત્યાં સુધી તમે લખ્યું હોય તો પણ તમારો જે જવાબ છે તે સાચો પડે. હવે ચિલ્ડ્રન, અહીંયા ચિલ્ડ્રનની વાત છે તો બાળકો આપણે ભણી શકીએ ઓલવેઝ, એટલે આસ્કિંગ અબાઉટ નંબરનો પણ સવાલ હોઈ શકે, સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી નેચર પણ હોય શકે, માત્ર આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી હોય શકે નહીં, તો તરત જ તમને ખ્યાલ આવે છે એટલું બધું જ આપેલું નહીં, શરૂઆતમાં જ માત્ર ખાલી જગ્યા હોય તો અહીંયા માત્ર આપણે લેવાનું રહે હાવ મેની, બસ આ જ તમારો જવાબ. ચાલો નીચેનું વાક્ય જો, મેલ ગેઝ ધેર ઇન ધ બાઉલ, અને અહીંયા તમને પૂછેલું હોય કે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી અથવા તો સેકન્ડ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરીઝ નેચર, તો આ મેલ્સની વાત છે તો આમાં ફરજિયાત આપણે આવતું હશે હાઉ મચ. એ બહુ જ ઇઝી વસ્તુ છે, એટલું જ યાદ રાખવાનું છે કે તમારે આની અંદર પ્રશ્ન બનાવવાનો છે ગ્રામેટિક વાલ સાચો. ચાલો વોટ, તો ફાઇન આપણે બનાવી નાખ્યો, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ એર કન્ડિશનર, કે આ જે એર કન્ડિશનર છે તેની પ્રાઇસ શું છે, તો કઈ પણ અહીંયા તમે એમ પણ લખો વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ફેન, આવું લખશો તો પણ સાચું છે. ત્યાર પછી વેન ડુ યુ લર્ન એન ઇંગ્લિશ, કે તમે ક્યારે ઇંગ્લિશ શીખવાના છો. એટલે આ રીતે મિત્રો તમારે આની અંદર પ્રશ્ન ગ્રામેટિકલ સાચો બનાવવાનો છે. ચાલો હવે જે વાક્યો તમારે જાતે બનાવવાના છે તે જો મિત્રો, હવે જે વાક્યો તમારે જાતે બનાવવાના છે તે જો. પહેલું હાઉ મેની, ફાલી જગ્યા. નંબર બે હાઉ મચ. નંબર ત્રણ વેન. નંબર ચાર ફાલી જગ્યા આસ્ક નરેશ. નંબર પાંચ વોટ. નંબર છ વેર ફાલી જગ્યા. નંબર સાત ફાલી જગ્યા વોટ આર ડુ યુ સી ઇન ધ રિવર. આ સાત વાક્યોના મિત્રો જવાબ આજ સુધી તમે જે કોમેન્ટ અથવા વોટ્સઅપની અંદર આપતા આવ્યા છો એ જ પ્રમાણે આપવા, તમને કોઈ પ્રશ્ન હોય ન સમજાય તો કોમેન્ટની અંદર જરૂરથી પૂછો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આ ફોર્મ પર આપતા રહીશું એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.